સ્ત્રીઓ નિર્દય હોય છે, ક્રૂરતા તેમનામાં સ્વાભાવિક હોય છે, નાની સરખી વાતોમાં ચીડાઈ જવું એ એમની પ્રકૃતિ હોય છે, પોતાના સુખ માટે મોટા મોટા સાહસના કામ કરવા એ એની પ્રકૃતિ હોય છે. સુખદેવજી મહારાજે છેલ્લું જે બયાન આપ્યું ને, તમે આવજો કાલે કથામાં, આ તો સુખદેવજી બોલ્યા એ બોલું છું. સુખદેવજી મહારાજે છેલ્લી કડીમાં એવું બયાન આપ્યું કે થોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપી પોતાના પતિ અને ભાઈઓને મારી નાખે છે અથવા તો મરાવી નાખે છે. એમના હૃદયમાં સુરત ભાવ તો હોતો જ નથી. ભલા ભોળા લોકોને ખોટો ખરો વિશ્વાસ આપીને રહેસી નાખવા, નવા નવા પુરુષોને પોતાની લાલચમાં લપેટવા એનો વ્યવસાય છે. ખુલાસો કરી દો, હું નથી કહેતો, સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, પરીક્ષિતને કહે છે, ઉર્વશીના વચનો છે. ઉર્વશીએ ખુદ કબૂલ કર્યું પુરુરવા સામે કે હે રાજન, તમે તો બહુ જ્ઞાની, તમે મારી લપેટમાં આવી ગયા. તમારા જેવો સમર્થ જે અસુરોની સામે લડતા ન બીવે, અસુરોને એક બાણથી વિંધી નાખે, તમે મારા નયન બાણથી વિંધાઈ ગયા. ભલભલા માંધાતાઓને સલામી મારતા જોયા છે સ્ત્રીઓના ચરણોમાં. હે રાજન, તમે ધૈર્ય ધારણ કરો, ગભરાવો નહીં, જાઓ, હું વચ